ભરૂચ જિલ્લાના ખેડૂત સમાજ દ્વારા દહેજ સહિતના ગામની ખેતીના ઉભા પાકને વાયુ પ્રદૂષણના પગલે થયેલ નુકસાન મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના ખેડૂત સમાજના આગેવાનોએ આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર આમોદ, સિમદ્રા, દહેજ સહિતના ગામોની સીમમાં કપાસ, કઠોળ, તેલીબિયા અને શાકભાજીનું વાવેતર કર્યું હતું. જે ખેતરોમાં વાવેલ ઉભો પાક દહેજ પીસીપીઆઈઆર અને દહેજ જીઆઈડીસી તેમજ વિલાયત જીઆઈડીસી સહિત ઉદ્યોગગૃહ જોખમી મેગા કેમિકલ્સનું ઉત્પાદન કરે છે, જેને પગલે વાયુ પ્રદૂષણથી વ્યાપક નુકસાન થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હવા પ્રદૂષણથી ખેડૂતોના ઉભા પાકને મોટી માત્રામાં નુકસાની થતા પાક ઉખેડી ફેંકી દેવાની સ્થિતિનું સર્જન હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. જે બાદ ખેડૂતોની રજૂઆતને પગલે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકોની નિદાન ટીમનું ગઠન કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે 2,4-D, 2,4-DB જેવા ફિનોકેસી સંયોજ વાતાવરણમાં ફેલાવાને પગલે પાક વિકૃતિ જોવા મળેલ હતી, જેના કારણે પાક નિષ્ફળ ગયેલ છે. ત્યારે હવા પ્રદૂષણથી થયેલ પાક નુકસાનીનું વળતર યોગ્ય નુકસાનીના સર્વે બાદ ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. છેલ્લા 2 મહિનાથી ભરૂચ જિલ્લાના વાતાવરણમાં જે પ્રદૂષણ ફેલાયું છે એને લઈને કપાસ અને ખાસ કરીને કઠોળ અને શાકભાજીના પાકોને નુકસાન થયું છે. ખૂબ વ્યાપક પ્રમાણમાં છે, લગભગ 2 લાખ હેક્ટરમાં ખેડૂતોની ખેતી નાશ પામી છે. આજે અમે જિલ્લા સમાહર્તાને આ વાતની દાવા અરજી લઈને આવ્યા છે કે અમને એકર દીઠ ખેડૂતો જેટલી જમીન ધારણ કરે છે તમામ જમીનના 40,000 રૂપિયા લેખે વળતર આપવામાં આવે, અને આવનારા દિવસોમાં આ જે પ્રદૂષણ 2,4-D અને 2,4-DB બનાવતા જે ઉદ્યોગો છે એને કાયમી ધોરણે બંધ કરીને ભરૂચ જિલ્લાને પ્રદૂષણમાંથી મુક્ત કરવામાં આવે. ખેતી કઈ રીતે કરવી એને મહામારીની અંદર, મહા મોંઘવારીની અંદર પોતાની ખેતી ઊભી કરેલી અને પોતાના પરિવારના સભ્ય જેવા હજારો એકરમાં પાક ગુમાવેલો છે ત્યારે બેહાલ બનેલા ખેડૂતોની પડખે ગુજરાત ખેડૂત સમાજ અને ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ એની પડખે ઊભો છે. અને આજે આપ જોઈ શકો છો કે ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકાના ખેડૂત પ્રતિનિધિઓ હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને આવનારા દિવસોમાં ખૂબ મોટું જલદ આંદોલન કરશે જો એમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો. અને ખેડૂતોની માંગણી છે કે એને 8 અમાં જમીન બતાવેલ છે તે પ્રમાણે 1 એકરે 40,000 રૂપિયા ચૂકવવામાં આવે. એ જ એક મુદ્દાનો કાર્યક્રમ છે કે અત્યારે વળતર લેવું, વળતર લેવું અને વળતર લેવું. ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ એની સાથે છે. ખેડૂત સમાજ